ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ છઠ્ઠા આપણે વિચારીએ કે એમ દળના પદાર્થ ઉપર અચળબળ એફ લાગે છે જેને લઈને પદાર્થ છે એ ધન એક્સ દિશામાં ડી જેટલું સ્થાનાંતર કરે છે અહીંયા આપણે જોઈએ તો આકૃતિની અંદર આ એમ દળનો પદાર્થ છે જેના ઉપર એફ જેટલું અચળ બળ લાગે છે આ બળની અસર હેઠળ આ પદાર્થ છે એ ડી જેટલું સ્થાનાંતર અનુભવે છે આને લઈને પદાર્થ પર થયેલું કાર્ય જો આપણે કહીએ તો જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે ત્યારે બળ અને જે બળ લાગતું હોય તે દરમિયાન થતું સ્થાનાંતર ના ગુણાકારને કાર્ય કહે છે ટૂંકમાં આપણે કહીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કાર્યની સંજ્ઞા ડબલ્યુ છે બળ એટલે એફ સ્થાનાંતર એટલે ડી આપણે સૌ જાણીએ છીએ કે બળ અને સ્થાનાંતર બે સદીશ ભૌતિક રાશિ છે આ સદિશ ભૌતિક રાશિનો ગુણાકાર થઈને મળનારી કાર્ય એ અધિશ ભૌતિક રાશિ છે મતલબ કે આ બે સદિશનો નો અધિશ ગુણાકાર છે માટે આપણે અહીંયા એવું લખી શકીએ તો હવે અહીંયા આપણે કાર્યને થોડુંક ડીપમાં સમજીએ વિગતવાર સમજીએ તો એવું જરૂરી નથી હોતું કે દરેક વખતે પદાર્થ ઉપર બળ લગાડીએ અને બળ લગાડીએ ત્યારે તેનું સ્થાનાંતર છે એ બળની દિશામાં જ થાય અહીંયા આપણે એવું જોયું કે પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ તો પદાર્થને આ તરફ ખેંચે છે એટલે આ તરફ બળ લાગે છે એટલે સ્થાનાંતર પણ આ જ દિશામાં થાય છે પણ એવું જરૂરી નથી કે દરેક તબક્કે એવું જ થાય ઘણી વાર એવું પણ બળે કે જો પદાર્થનું સ્થાનાંતર છે એને બળ લાગતા હોય એ દિશામાં ન થતું હોય તો એવા સંજોગોમાં કાર્યની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય તો એવા સંજોગોમાં કાર્યને જો કરવું હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક અહીંયા શું કહે છે સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક સ્થાનાંતરનો બળની દિશાનો ઘટક એટલે ડી કોસ્થિટા છે અને આ બળ એટલે તો એફ જ છે અલ્ટિમેટલી એટલે થઈ ગયું કે એફ ડી કોસ્થિટા બીજી રીતે આ જ વસ્તુને વ્યાખ્યાય કરવી હોય તો આ રીતે પણ કરી શકાય કે કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક એને ગુણ્યા સ્થાનાંતર બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક એટલે કે એફ કોસ્થિટા અને એને ગુણ્યા ડી એટલે કે એફ કોસ્થિટા ગુણણા ડી એટલે અલ્ટિમેટલી પાછું એફડી કોસ્ટા થઈ ગયું હવે આ જ વસ્તુ અહીંયા જે આપણે સમજ્યા કે જ્યારે બળની દિશામાં સ્થાનાંતર ન થતું હોય ત્યારે કેવી રીતે કાર્ય કરવું તો એના માટે એને સમજવા માટે આપણે ફરી પાછું જોઈએ તો ધારો કે આ આપણો દળનો પદાર્થ છે આ પદાર્થને એક સપાટી ઉપર રાખેલી છે એ સમાંતર છે એટલે આ બતાવેલી છે આ ઉર્ધ્વ દિશામાં આ વાયક્ષ છે અહીંયા આ સમક્ષિતિજ જે દિશા છે એ સમક્ષિતિજ દિશા સાથે ઠીટા જેટલો ખૂણો બનાવતી દિશામાં બળ એફ લાગે છે બળ સદીશ ભૌતિક રાશિ છે અને એક ચોક્કસ ખૂણા લાગે છે એટલે આપણને બળના બે ઘટકો મળે આ ખૂણાની સાથે એની બાજુમાં જે ઘટક આવે છે એટલે એને પાસેનો ઘટક કહેવાય એટલે એને કહેવાય એફ કોસ્ અને આ થિટાને માટે આ સામેની બાજુ છે એટલે એ લંબ બાજુ કહેવાય અહીંયા આપણે આમ લંબ લઈએ તો અહીંયા આકાઠૂણો બને એટલે એને લંબ ઘટક કહેવાય એટલે એને કહેવાય એફ સાઇનથીટા હંમેશા પાસાની બાજુનો ઘટક એટલે કોષ ઘટક કહેવાય અને સામેની બાજુનો ઘટક એટલે સાઈન ઘટક કહેવાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પદાર્થને સ્થાનાંતર કરવા માટે આ બળને કારણભૂત બને બળનો આ સમક્ષીજ દિશાનો ઘટક આ એફકોસ્થિટા એ અહીંયા કારણભૂત બનશે આ એફકોસ્થિટા ઘટક ઘટકને પરિણામે પદાર્થ ડી જેટલું સ્થાનાંતર કરશે માટે પદાર્થ પર થયેલ કાર્ય W બરાબર આ F cos થીટા એને ગુણ્યા સ્થાનાંતર D એવું થઈ શકે જો આજ વસ્તુને અહીં આપણે વિગતવાર સમજીએ તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થ પર સમક્ષિતિજ દિશા સાથે થીટા કોણે રહેલા બળ F લાગવાથી પદાર્થનું સ્થાનાંતર સમક્ષિતિજ દિશાનું સ્થાનાંતર છે એ D થાય છે અહીંયા સ્થાનાંતર માટે બળ એફ પૂરેપૂરું જવાબદાર નથી પણ બળ F નો સ્થાનાંતરની દિશાનો ઘટક એફ કોસ્થિટા એ જવાબદાર છે માટે પદાર્થ પર થયેલ કાર્ય ડબલ્યુ બરાબર એફ કોસ્થિટા ઇન્ટુ ડી તો આ જ વસ્તુને આપણે આમ પણ લખી શકીએ કે એફડી θ અને એફડી θ એનો મતલબ એવો થયો કે સદિશ એફ ડોટ સદીસ ડી

એટલે કે w બરાબર છે આમ સાધી રીતે આપણે જોવા જઈએ તો કાર્ય એટલે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે અને જો પદાર્થ સ્થાનાંતર કરે તો કાર્ય થયું કહેવાય પણ અહીંયા બળ લાગે તો એવું જરૂરી નથી કે પદાર્થને બળ છે એ સમક્ષિત દિશામાં જ લાગે સમક્ષિત દિશા સિવાય કોઈ પણ દિશામાં બળ લાગે તો અહીંયા પદાર્થને સ્થાનાંતર કરાવવા માટે બળનો એ ઘટક એટલે કે દિશાનો ઘટક જવાબદાર રહેશે તો આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કાર્યનો એકમ એ ઝૂલ છે એનું પારિમાણિક સૂત્ર છે એમ ટુ વન એલ રેસ ટુ ટી ટુ માઇનસ ટુ છે અહીંયા આપણે સમજ્યા કે કાર્ય છે એ અધિશ ભૌતિક રાશિ છે હવે આ કાર્ય માટે આપણે આગળ ઉપર જોઈએ તો કાર્ય ક્યારે ધન મળે ક્યારે ઋણ મળે અને ક્યારે શૂન્ય મળે એમસીક્યુ ટાઈપના પ્રશ્નમાં આ ખૂબ અગત્યનું છે હવે આપણે કાર્યનું સૂત્ર એવું જોયું કે કાર્ય ડબલ્યુ બરાબર એફડી કોટા અહીંયા આ થીટા છે એ બહુ ખૂબ અગત્યનો છે જે આપણે જાણીએ છીએ કે થીટા છે એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે અહીંયા થીટા નું મૂલ્ય જેમ બદલાય એમ કાર્ય બદલાય એટલે કે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો એ થી નેવું ની વચ્ચે હોય ઝીરો થી નેવું ની વચ્ચે એટલે કે પહેલું ચરણ કહેવાય તમને યાદ છે ને કે એકમ આપણે આ આ રીતે હોય તો આને આપણે પહેલું ચરણ કહીએ આ બીજું ચરણ કહીએ અહીંયા ત્રીજું કહેવાય અહીંયા ચોથું કહેવાય તો આ જ્યારે પહેલા ચરણમાંથી થીટા આવતો હોય એટલે કે ઝીરો થી નેવું ની વચ્ચે આવતો હોય ત્યારે કાર્ય કાર્યધન થાય કારણ કે ઝીરો થી નેવું વચ્ચે ની મૂલ્ય કિંમત આપણને ધન મળે છે માટે કાર્ય કાર્યધન થયું કહેવાય અહીંયા મેં તમને જે બતાવ્યું કે આ જે આ આપણે પહેલું જ આપણે જોયું કે અહીંયા પદાર્થની ઉપર આપણે બળ લગાડ્યું છે અને સ્થાનાંતર થયું તો અહીંયા બળ પણ આ જ દિશામાં છે ને સ્થાનાંતર પણ એ જ દિશામાં છે મતલબ કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે એથીટા ઝીરો છે અને થીટા ઝીરો છે માટે અહીંયા આપણે જણાવ્યું એ અનુસાર એ કાર્ય ધન થયું કેવું હવે બીજું આપણે કહીએ કે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો એ નેવું થી એકસો એસી ની વચ્ચે હોય ત્યારે આપણને કાર્ય ઋણ મળે સમજો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે એ નેવું થી એકસો ની વચ્ચે હોય ત્યારે કાર્ય ઋણ મળે દાખલા તરીકે તમે ખૂબ સ્પીડમાં વાહન લઈને જાઓ છો સાયકલ લઈને જાઓ છો સાયકલ સ્પીડમાં તમે ચલાવો છો અને અચાનક તમે બ્રેક મારો છો આપણે બ્રેક મારીએ છીએ ત્યારે સાયકલની ગતિ ઉપર અવરોધક બળ લાગે છે અને આ અવરોધક બળને પરિણામે ઘર્ષણ બળ લાગે છે તો એ અવરોધક બળ છે એ સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે થિટા છે એ એકસો નો થાય માટે સાયકલની જે ગતિની દિશા હતી સાયકલ જો આમ આગળ જતી હોય તો બળની દિશા કઈ થઈ પાછળની દિશામાં થઈ અને માટે ત્યાં થયેલું કાર્ય એ આપણને ઋણ મળે છે અને ત્યાં તમે જોયું હશે કે સાયકલ છે એ થોડીક પાછળની તરફ ખસે છે કારણ ત્યાં કાર્ય આપણને ઋણ મળે છે ખ્યાલ આવે છે હવે આપણે બીજું જોઈએ કે જ્યારે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો એ નાઇન્ટી ડિગ્રીનો હોય એટલે કે બળ અને સ્થાનાંતર બે પરસ્પર લંબ હોય ત્યારે આપણને કાર્ય શૂન્ય મળે કારણ કે ડબલ્યુ બરાબર cos કોસ્ટ ને cos નાઇન્ટી છે એની કિંમત ઝીરો થાય માટે કાર્ય કેવું થાય ઝીરો થાય કહેવાય દાખલા તરીકે જો એમાં જોઈએ તો દાખલા તરીકે માથા ઉપર બોજ ઉંચકીને ચાલતો માણસ કુલી છે એ માથા ઉપર બોજ ઉંચકીને ચાલે છે એ માથા ઉપર એને જયારે બોજ ઊંચકો છે ત્યારે બળ છે એના શરીરને લંબ દિશામાં લાગે છે એના શરીર ઉપર બળ આવે છે અને એ સ્થાનાંતર કરે છે એ આગળ ઉપર આમ ડગ માંડતો જાય છે તો એવા સંજોગોમાં ત્યારે એને બળ અને સ્થાનાંતર બે પરસ્પર લંબ છે માટે એ બોજ ઊંચકીને ચાલે છે એ કંઈ કાર્ય કરતો નથી છે ને વાત આપણને તેમ લાગે કે ઓહો માથા ઉપર કેવડું બોજ ઉંચકીને આ વ્યક્તિ છે એ ચાલતો ચાલતો જાય છે તો એ કેવડું મોટું કાર્ય કરે છે પણ એ કંઈ કાર્ય કરતો નથી એટલે જ માથા ઉપર એવા કોઈ બોજ ઊંચકા વિનાના આપણે શાંતિથી ભણવાનું શાંતિથી વ્યવસ્થિત રીતે વિડીયો જોવો અને એ વિડીયોને સમજવાનો પ્રયત્ન કરો પછી ટેક્સ્ટબુક વાંચો ન સમજાય તો વિડીયો બીજી વખત જોવો તો માથા ઉપર આવા કોઈ બોજ ન રહે કારણ કે માતા ઉપર બોજ ઉંચકીએ ત્યારે કઈ કાર્ય થાય નહીં એવું આપણને ફિઝિક્સ સમજાવે છે બીજું ઉદાહરણ છે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર શૂન્ય થાય છે અને ત્યાં બળ અને સ્થાનાંતર બે પરસ્પર લંબ છે માટે કાર્ય થતું નથી તો આપણે વિચારીએ કે જો આ વર્તુળાકાર માર્ગ ઉપર વિચારીએ તો આપણે વર્તુળાકાર માર્ગની ગતિમાં આપણે ભણી ગયા છે કે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતું કોઈ પણ પદાર્થ હોય ત્યારે એને કેન્દ્રગામી બળ લાગે કેન્દ્રગામી પ્રવેગ લાગે અને કેન્દ્રગામી બળ લાગે બરોબર છે હવે વર્તુળાકાર માર્ગ ઉપર એ ગતિ કરે છે ત્યારે એને સ્થાનાંતર છે એ હંમેશા એના સ્પર્શકની દિશામાં કહેવાય એ સ્પર્શકની દિશા એટલે આ તરફ છે માટે આ બે જોશો તો પરસ્પર લંબ છે અને પરસ્પર લંબ છે માટે વર્તુળાકાર માર્ગ ઉપર જોઈએ તો એ કઈ કાર્ય કરતો નથી બીજી રીતે બહુ સાદી રીતે વિચારીએ કે પદાર્થ છે એ અહીંયા છે આપણે માનો કે દોરીને પથ્થર છે પથ્થરને તમે ગોળ ગોળ ગુમાવો છો તો પથ્થરે અહીંથી ગતિ કરવાની શરૂઆત કરી ને એ ફરી પાછો અહીંયા પહોંચ્યો તો અહીંયા પહોંચે છે ત્યારે એ પથ્થર માટે એનું પરિણામી સ્થાનાંતર કેવું થશે શૂન્ય સ્થાનાંતર એટલે શું તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અહીંયા અંતિમ સ્થાન પણ આ જ હતું અને પ્રારંભિક સ્થાન પણ એ જ છે માટે એ પરિણામે કોઈ કરતો નથી એટલે શૂન્ય તો કરેલું કાર્ય પણ કેવું થઈ જશે શૂન્ય થઈ જશે બરોબર પણ એ જ વસ્તુ જો એમ આપણે વિચારીએ કે આ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા પદાર્થે કેટલું અંતર કાપ્યું અંતર એટલે પથ તફાવત અને પથ તફાવત એટલે ટોટલ પરિઘ જેટલું અને પરિઘ એટલે ટુ પાય આર તો પણ પદાર્થે કરેલું સ્થાનાંતર એ કેવું છે શૂન્ય છે અને માટે ત્યારે પદાર્થ છે એ કોઈ કાર્ય કરતો નથી તો આ વાત થઈ એ બેઝિક વાત થઈ કે કાર્ય એટલે શું તો ટૂંકમાં કાર્ય એટલે પદાર્થ ઉપર બળ લાગે અને બળની અસર હેઠળ જો પદાર્થ સ્થાનાંતર કરે તો કાર્ય થયું કેમ અને કાર્ય થવા માટેથી કાર્ય આપણને ક્યારે ધન મળે ક્યારે ઋણ મળે અને ક્યારે શૂન્ય મળે એ આપણે જોયું કાર્યનો એકમ એ ઝુલ છે કાર્યનો નાનો એકમ છે એ અર્ગ છે કાર્યનો એકમ અને ઊર્જાનો એકમ બે સરખા છે અને એટલે જ એ બેના એકમો વચ્ચે પણ સંબંધ છે તમને ખ્યાલ છે કે ઉર્જાનો એકમ કેલરી છે ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો એની વચ્ચે પણ સંબંધ છે જ તો એ બધા એ આપણે આગળ ઉપર સમજતા જાશું આજે અહીં સુધી રાખીએ